અસલામ ઓલકુમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ ગણિત વિષયમાં નંબર એક રાષ્ટ્રીય ફળ કેરી એમાં આગળ વધીશું એના પહેલાંના તાસમાં આપણે ઘણી બધી સમજૂતી અને દાખલા જોઈ ગયા હતા હવે આપણે આગળ જોઈશું તમારે દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે અને સમજૂતી લાકડાનું પરતગાડું લગભગ બસો કિલોગ્રામ કેરી વહન કરે છે પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે બરાબર આપણે આગળ જોયું આગલા તાસમાં જોઈ લઉં કે બળદગાડું લગભગ બસ્સો કિલોગ્રામ કેરી વહન કરી શકે છે પણ એના સિવાય છગડો રિક્ષા છે ટ્રેક્ટર છે ટ્રક છે એ વધારે કેરીનું વહન કરી શકે છે કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે જેથી ખબર પડે કે દરેક વાહન એક કલાકમાં કેટલું અંતર કાપે જેવી રીતના અહીં વાહનનો પ્રકાર છે બળદગાડું છગડો રિક્ષા ટ્રેક્ટર ટ્રક એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં એટલે કે એક ફેરામાં કિલોગ્રામમાં કેટલું વહન થાય એ આપેલું છે બરડગાડું એક ફેરામાં બસો કિલોગ્રામ બરાબર અને એક કલાકમાં અંતર કાપશે ચાર કિલોમીટર છગડો રિક્ષા એક ફેરામાં છસો કિલોગ્રામ કેરી લાવશે અને એક કલાકમાં બાર કિલોમીટર અંતર કાપશે એવી જ રીતે અહીં ટ્રેક્ટર અને ટ્રકના કેટલી કેરી લાવશે અને અંતર આપેલા છે

એક ફેરામાં કેરીનું થતું વહન બસ્સો કિલોગ્રામ વાહનની ઝડપ એટલે કે એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપે છે હવે આપણે સાત ફેરામાં કેટલું અંતર કાપશે કેટલું વહન કરશે કેરીનું એ શોધવાનું છે તો એક ફેરામાં કેરીનું થતું વહન બરાબર બસ્સો કિલોગ્રામ બરાબર અહીં આપેલું છે કે એક ફિરો ફેરામાં બસ્સો કિલોગ્રામ જેટલી કેરી લાવે છે માટે સેટ સાત ફેરામાં કેરીનું થતું વહન એટલે કે સાત ફેરામાં કેટલી કેરી લાવશે તો બસો ગુણ્યા સાત બસો ગુણ્યા સાત અને છેદમાં એક બસો ગુણ્યા સાત છેદમાં એક તો સાત દુ ચૌદ અને બે શૂન્ય તેથી બળદગાડું સાત ફેરામાં ચૌદસો કિલોગ્રામ કેરી લાવશે તમારે આ દાખલો સમજીને તમારી નોટબુકમાં લખવાનો રહેશે આગળ જોઈએ આગળ શું કીધું છે વાહનનો પ્રકાર હવે આપણે જેવી રીતે બળદગાડાનું શોધ્યું ને એવી રીતે છગડો રિક્ષા ટ્રેક્ટર અને ટ્રકનું શોધવાનું છે તો છગડો રિક્ષા તો છગડો રિક્ષા છસો ગુણ્યા સાત કેમ કારણ કે એક ફેરામાં છસો કિલોગ્રામ તો સાત ફેરામાં કેટલી એટલે છસો ગુણ્યા સાત છ સતામ બેતાલીસ અને બે શૂન્ય એટલે ચાર હજાર બસો કિલોગ્રામ શું આવશે ચાર હજાર બસો કિલોગ્રામ હવે આપણે ટ્રેક્ટરનું જોઈશું તો ટ્રેક્ટર બરાબર આઠસો ગુણ્યા સાત કેમ આઠસો ગુણ્યા સાત કારણ કે તે એક ફેરામાં અહીંયા તમને કોષ્ટકમાં આપેલું છે કે એક ફેરામાં આઠસો કિલોગ્રામ કેરી લાવે છે તેથી આઠસો ગુણ્યા સાત આઠ સતામ છપ્પન છપ્પન હજાર કિલોગ્રામ પાંચ હજાર છસો કિલોગ્રામ એટલે છપ્પન હજાર કિલોગ્રામ હવે ટ્રક તો ટ્રક જે છે તે એક ફેરામાં ટ્રક તો તમે જોયું જ હશે મોટું આવે છે બરાબર ને તેથી એક ફેરામાં છ હજાર જેટલી કેરી લાવે છે તો સાત ફેરામાં કેટલી લાવશે એટલે છ હજાર ગુણ્યા સાત બરાબર કેટલા આવશે બેતાલીસ હજાર કિલો ગ્રામ બેતાલીસ હજાર ચોસતા બેતાલીસ અને પાછળ ત્રણ શૂન્ય એટલે બેતાલીસ હજાર કિલો ગ્રામ સમજ પડી ને આમ બધા જ વાહનો સાત ફેરામાં કેટલી કેરી લાવશે પ્રકાર એક ફેરામાં કેરીન થતું વાહન અને વાહનની ઝડપ અહીં ટ્રેક્ટરનું આપેલું છે અને શું કીધું છે સવાલ આપણે જોઈશું ટ્રેક્ટર છ કલાકમાં કેટલું અંતર કાપશે છ કલાકમાં કેટલું અંતર કાપશે એ તમારે શોધવાનું છે તો ટ્રેક્ટર દ્વારા એક કલાકમાં કપાતું અંતર કેટલું છે જો અહીંયા કેટલું આપેલું છે વીસ કિલોમીટર માટે ટ્રેક્ટર કેટલા ફેરામાં છ કલાકમાં બરાબર તેથી ટ્રેક્ટર દ્વારા છ કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું તો હવે શું થશે વીસ ગુણ્યા છ છેદમાં એક તો છ દુ બાર બરાબર એકસો વીસ કિલોમીટર એટલે કે ટ્રેક્ટર છ કલાકમાં કેટલું અંતર કાપશે તો ટ્રેક્ટર છ કલાકમાં એકસો વીસ કિલોમીટર જેટલું અંતર કાપશે સમજ પડી આમ તમને કોઈ પણ વાહનનું પૂછાય તો તમારે આવી રીતે પદ લખીને દાખલો ગણવાનો રહેશે અને આ દાખલો પણ તમારે તમારી નોટબુકમાં રહેશે આગળ આગળ જોઈએ છે વાહનનો પ્રકાર એક ફેરામાં કેરીનું થતું વાહનની ઝડપ છગડો રિક્ષા છે બરાબર અને સવાલ તમને અહીં શું આપેલું છે સવાલ આપેલું છે છગડો રિક્ષા સાહિત કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે બરાબર સાહીઠ કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે તો બાર કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલો છે એક કલાક બરાબર ને એક કલાકમાં બાર કિલોમીટર અંતર કાપે છે તેથી બાર કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર એક કલાક માટે સાહીઠ કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલા બરાબર ને બાર કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર એક કલાક તો સાહીઠ કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલા એટલે એક ગુણ્યા સાહીઠ છેદમાં બાર બારના ગળિયામાં સાહીઠ ક્યારે આવે બાર પચામ સાહીઠ એટલે કે સાહીઠ કિલોમીટર અંતર કાપવા છગડો રિક્ષાને કેટલો સમય લાગશે પાંચ કલાક લાગશે સમજ પડે છે ને ચાલ આગળ જઈશું આગળ શું કીધું છે આગળ કીધું છે કેટલી મોટી સંખ્યાઓ ધોરણ ચારના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હશે જે સો હજાર બરાબર છે બરાબર તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ એક લાખ ભટ્ટા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે બરાબર ને આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે સંખ્યા લાખ તમે કોઈ ગણતરી કરવા માટે કોઈ મોટી વસ્તુ જે છે એની ગણતરી કરવા માટે આ સિવાય તમે ક્યાં ક્યાં સાંભળ્યું છે એ તમારે વિચારવાનું છે એક હજારની સંખ્યામાં લખો એક હજારની સંખ્યામાં તો એક હજારમાં કેટલા શૂન્ય આવશે વિચારો તો એક હજારમાં ચાર આવશે હવે એક સો હજાર લખો એકસો હજાર આવી રીતે બરાબર ને એકસો એટલે કે આ એકસો અને હજાર બરાબર ને આ હજાર એકસો હજાર સંખ્યા એક લાખમાં કેટલા શૂન્ય છે તો સંખ્યા એક લાખમાં પાંચ શૂન્ય છે કેટલા શૂન્ય છે પાંચ શૂન્ય છે આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ બે લાખ વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રક જ હોય તો ટ્રકની સંખ્યા કેટલી હશે તો બે લાખના અડધા ના અડધા એક તો બે લાખના અડધા કેટલા આવશે એક લાખ કેટલા આવશે એક લાખ આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય ચાલો પ્રયત્ન કરો ચોથા ભાગના કુલ વાહનો બે લાખ છે એનો બીજો ભાગ એટલે એક લાખ અને ચોથો ભાગ એટલે કે બે લાખના ભાગ્યા ચાર તો જવાબ આવશે પચાસ હજાર શું આવશે પચાસ હજાર સમજ પડી નહીં ચાલો આગળ જોઈશું આગળ શું કીધું છે કદાચ આપણને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે બધા મળીને લગભગ એકસો લાખ લોકો હોઈ શકે જેઓ આંબા ઉગાડે છે કેરીની ખેતી કરી છે કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે આપણી આજુબાજુમાં વેચવા આવે છે બરાબર ને કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે આ મોટી સંખ્યા એકસો લાખને આપણને આપણે એક કરોડ તરીકે ઓળખી ઓળખીએ છીએ બરાબર ને એક લાખ એક લાખ એટલે એકસો અને પછી લાખ એકસો લાખ ને આપણે એક કરોડ તરીકે ઓળખીએ છીએ તમે એક કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે બરાબર સંખ્યા એક કરોડ લખો તમે એક કરોડ વિશે સાંભળ્યું હશે બરાબર ને તો આ સંખ્યા એક કરોડ જે છે તેમાં કેટલા શૂન્ય આવશે તો સંખ્યા એક કરોડમાં ગણો તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ કેટલા શૂન્ય શૂન્ય છે છે એટલે કે એક કરોડમાં કેટલા શૂન્ય આવશે સાત શૂન્ય આવશે સમજ પડે છે ને આગળ જઈએ આગળ શું કીધું છે ફળ બજાર ફળ બજાર બરાબર ને જે આ બધા ફળ મળતા હોય એવો બજાર તમે ક્યારેય યાર્ડ ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો જો હા તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોઘાંટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખાવીએ છીએ બરાબર ને તમે ગયા હશો બજારમાં શાક માર્કેટમાં ફ્રૂટ માર્કેટમાં બરાબર તો ત્યાં બધા

તો ગ્રાહકને પોતાની તરફ આકર્ષવા માટે તેઓ કેટલી સારી કેરી છે અમારી પાસે કેરી લઈ જાઓ એવી રીતે બૂમો પાડે છે સમજ પડી આમ તમારે અહીં ગણાવેલ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે એના આગળના દાખલા અને સમજૂતી આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ